भगवान ने व्रज में हुकम उत्पन्न कर गोलोक धाम त्रिकोण शिव भू अंग कलो निर्मल रसो रस धाम ए पद पूर्णानंद के वलवी जन विश्राम भगवान ना गोपेन्द्र जी ना सोल छीन में एक त्रिकोण छीन आया एवं व्रज आखो गोलोक धाम पृथ्वी पर वसुधा ने अंदर ठाकुर जी गोलोक धाम आखो उत्पन्न व्रज में उत्पन्न करो अने त्यां बधा पधार्या अने राधाजी ने पण एनो आश्रय करवो पड्यो अमनाजी ने जेम धूपराशर ऋषि ने पण आश्रय ग्रहण करवो पड्यो एम आने अमनाजी नो आश्रय ग्रहण कर्यो तारे ज रास नी प्राप्ति थई અને આપણા જીવ્યો જાય ને આપણા રાસની પ્રાપ્તિ કરી તો યમુનાજી દ્વારા જ થાય છે તે સિવાય પ્રાપ્તિ થતી નથી હવે આ રાસની પ્રાપ્તિ થાય કરવા માટે સારે યુદ્ધ બિરાજે છે ભગવાનને રાધાજી એવું કહે છે કે તમે આ માધુર્ય સ્વરૂપના મારા દર્શન અમારા રાસ કરો માધુર્ય સ્વરૂપ વગેરે અમારા દર્શન કરવા રાસ કરવો નથી કૃષ્ણ ભગવાન કહે છે કે જો તમારે માધુર્ય સ્વરૂપનો રાસ કરવો હોય તો મારું જે મોર વસ્ત્ર મુંગટ આ બધું જે મારા આભરણ છે એ તમારે ધારણ કરવા પડે કોઈ પણ એક જણ ધારણ કરો એમ જે ધારણ કરશે એને રાસની પ્રાપ્તિ થશે નહીં કારણ કે મારું ઐશ્વર્ય એટલું બધું એવું છે જો તમે પૃથ્વી પર મૂકી દેશો ને તો આખું પૃથ્વી જે છે બ્રહ્મમય બની જશે એટલા માટે તમે સમજો ગોકુળની અંદર તમે જાઓ ને દર્શને તો ભગવાનનું ઐશ્વર્ય બિરાજે છે સેવામાં એટલે ભગવાનની માળા તમને ખબર તો માળાની સેવા થાય ઠાકોરજી ગોપાલલાલ ધરી ભગવાનનું ઐશ્વર્ય બ્રહ્મમય સ્વરૂપ છે ભગવાનનું સ્વરૂપ છે એટલે ગોપાલલાલને ષષ્ઠી પુષ્ટિ માર્ગની અંદર ભગવાનનું ઐશ્વર્ય જે ધારણ કરેલું હોય લઈ ગયા ને દેવી શિવને તો યમુનાજી શુદ્ધ કરીને કે મારા જીવો છે એટલે જ આપણે જ્યારે માળા બંધાવી છે ત્યારે એમ કે બ્રહ્મ શબ્દ હોત આ જીવ કો ઇસકી વામ ભૂજા ફરકે દોર કોર સોર કોર જાય પિયુજીને કહે અતિજો આનંદ જો હરખે તેથી યમુનાજી આનંદમાં આવી જાય આજ મારા દેવી જીવો જે ગોલોક ધામમાં શ્રાપ આપ્યો હતો ને એ શ્રાપને હિસાબે જે પૃથ્વી પર પીડ્યો હતો ને આજ ભગવાન એને સાથે હું સંબંધ કરાવું છું આ યમુનાજી યમુનાજી છે ને ઈચ્છાશક્તિ છે ભગવાનની કૃપા શક્તિ છે ને રાધાજી છે ને ઈચ્છા શક્તિ છે રાધાજી પોતા માટે કરે છે પણ યમુનાજી પોતે માટે પોતાના સુખ માટે કોઈ દિવસ કાર્ય કર્યું નથી આ મોર સંજરિકાનો મુગટ ધારણ કર્યો કર્યો ને તારે યમુનાજી કહે છે કે હે યમુને ધન્ય છે તને એમ અને રાસ પૂરો થયો રાસ પૂરો થયો અને જે માય ઓક માયા જીવો જે હતા પશુ પક્ષી જે જીવો હતા અને જે રાસ અધૂરો રહ્યો અને ત્યારે કૃષ્ણને કહે છે કે અમારે રાસ તો અધૂરો અમારે શું કરવું યમુનાજીને સાનિધ્યમાં આ વખતે એમ કહે છે કે જા કે કળિયુગ આવશે અને જ્યારે રઘુનાથજીના ઘરે વલ્લભકુળની અંદર રઘુનાથજીના ઘરે જ્યારે ગોપાલલાલજીનું પ્રાગટ થશે ને ત્યારે હું તમને ગોપેન્દ્રજીનું પ્રાગટ થાય એ રાસનું સ્વરૂપ ધારણ કરી હું પોતે પધારીશ આ બધા જીવનો હું રાસની પ્રાપ્તિ કરીને સુખ આપીશ આ ગોપેન્દ્રજીનું સ્વરૂપ કયો સ્વરૂપ ગોપેન્દ્રજીનું તો ઘણા કીર્તનમાં વૈષ્ણવ એમ કહે કે તમે આરતીમાં ઘણા વખત એમ બોલેલું આવે આરતી આપણે ગાઈએ ને તે ગોપેન્દ્ર વર સુંદર વર વરિયા જય જય શ્રી જમુના તો ઘણા એમ કે ગોપેન્દ્રજીને યમુનાજી પાત્ર પટાણીને કેમ બોલવામાં આવે છે એમ શબ્દ તે કીર્તન જવો નિશ્ચિન રાખવામાં હોય નેરી જમુનાજી નિશ્ચિન રાખવામાં હોય ને તે જ પ્રતાપથી હેરી કરું તો સા સમેરી આ કે જીવ અનંત કેવો ફેલે મોહે સમજાય કરી આજ્ઞા જો કારજ કીધીને સો વેગે કર લેરી હરિયે ગોપેન્દ્ર વરજ અખિલ સંદ્રામાં જોઉં જુગ મુખલ હેરી બે જુગલ સ્વરૂપે જોઉં છું હરિયે ગોપેન્દ્ર વ્રજ અખિલ ચંદ્રમાં જોવું જુગલ મુખ હેરી નિશ્ચિન રાખો મોહે નેરી શ્રી જમુનાજી નિશ્ચિન રાખો મોહે નેરી બરાબર સમજો ગોલોક ધામમાં હતા યમુનાજી તો ઠાકોરજી હતા પૃથ્વી પર આવ્યા એટલે નામ પડ્યું દ્વારપર યુગમાં કૃષ્ણ નામ પડ્યું અને યમુનાજીની સ્વરૂપ પ્રિયા દૈવીભૂત સ્વરૂપે જ રહ્યા ને યમુનાજી દ્રવીભૂત એટલે જળ સ્વરૂપે રહ્યા એ કૃષ્ણ પાસે દૈવિક હતું અને યમુનાજીનું સ્વરૂપ દૈહિક ધારણ કરેલું નહોતું સમજણ પડી તમને બરાબર યમુનાજી પૃથ્વી પર કયા કયા સ્વરૂપે આવ્યા હતા દ્રવીભૂત અને ધનીભૂત સ્વરૂપે આ પરિષદ પછી વાળજે દ્રવીભૂત ને ધનીભૂત સ્વરૂપે યમુનાજી દ્રવીભૂત ને ધની એટલે યમુનાજી દૈવી સ્વરૂપે હતા દૈવીભૂત દ્રવ્ય એટલે જળ સ્વરૂપે પધારેલા હતા અને કૃષ્ણ હતા એ દેહ સ્વરૂપે હતા એ દેહ મૂકી અને પ્રભા ક્ષેત્રમાં ચાલ્યા ગયા પણ જે એનો આત્મો હતો ને અંશી અંશ
એ પોતે ઠાકોરજી સ્વરૂપ હતું, એ પછી ગોપેન્દ્રજી સ્વરૂપે પ્રગટ થયા. એટલે ભગવત ભક્તો આ કીર્તન સાહિત્યમાં આપણને મળે છે કે નિશ્ચિત રાખો મોહ નેરી, પરમ પુલિને તજ નકે ન જાવું અપેક્ષા મેરી. આ એક મોર ચંદ્રિકાનો મોગટ ધારણ યમુનાજી આપણને સુખ આપ્યો દ્વાપરયુગમાં. થોડોક ટાઈમ થયો વળી માન લીલા જે ગોલોકમાં ધારણ કરી હતી એ લીલા વળે કૃષ્ણએ આયા કરી સામનેજીએ ક્યાં કરી. કીર્તનમાં આપણે વાંચો બરાબર, ઘણા કીર્તન એવા આવે છે કે આપણને દશ હુજતી નથી. ક્યાં માટે એની હુજતી? સત્સંગ નથી, સત્સંગનો અભાવ. સત્સંગ બહુ છે, આપણું સાહિત્ય પુષ્કળ છે. એટલું બધું સાહિત્ય કે ચાર વેદનું મંથન કરી ભાગવત ગીતા આપણા બધા સાહિત્યમાં લઈને એક માખણ રૂપ અને તૂપ રૂપી ઘી રૂપી આપણને ઠાકોરજી એટલો બધો સત્સંગ આપ્યો છે પુસ્તકમાં. કારણ કે આપણે લેવો નથી. જો આપણે સત્સંગ લેશો ને તો 100% તમને સ્વરૂપ નિષ્ઠા ઠાકોરજીને થાય થાય થાય. ધર્મક્ષેત્રનો જાણ્યા સિવાય, માધ્યમ જાણ્યા સિવાય ભગવાનનો ધર્મક્ષેત્રનો ભાવ ઉત્પન્ન થાય નહીં. કેરી હોય અને કેરીને જ ખબર ન હોય કે ફળ કયું છે, ક્યાંથી પ્રાપ્તિ થાય, તો કેરી માટે આપણે ખબર પડે ને કેરી છે તો આપણે રસ ઉત્પન્ન થાય કેરીમાં ભાળવી. એટલે એમ જો વૃક્ષ હોય, વૃક્ષ સોંપી અને સિંચન સારું કરશો ને અને ગોળવું પડે, પાણી ટાઈમે પાવવું પડે ને, તો વૃક્ષ એકદમ ફર્સ્ટ ક્લાસ ઉત્પન્ન થાય. અને વૃક્ષ ઉત્પન્ન થાય તો ફળ કેવું મળે? ફર્સ્ટ ક્લાસ. સિંચન બસ સિંચન બળ કીધું જોર ન આવ્યો રસ માધ્યમ ટેકરે અભિમાની આપતો ફરે. જેવું સિંચન કરવો આત્માની અંદર જ્ઞાનરૂપી ધર્મરૂપીનું પોતાના ધર્મરૂપી, તો એવું તમને ફળની પ્રાપ્તિ થશે. સિંચન કરવાથી જો ફળ સારું થતું હોય તો ધર્મરૂપી જ્ઞાન પ્રાપ્ત કરવાથી તમને ફળ સારું પ્રાપ્ત થશે. કીર્તન બોલો, કોઈ પણ બોલો, આપણે સમજણ ન પડે તો ફળ પ્રાપ્ત એમ ન થાય. કારણ કે ફળને જાણવું પડે ને કે જમરૂખ છે, કેરી છે, આ વસ્તુ આ છે એમ. એમ ધર્મક્ષેત્ર તમે જાણો કે લાલવડરાયજી મહારાજ છે, પોર સાયા શું બેઠક છે, બારામાં શું છે, ખુલ્લામાં શું લીલા કરી છે, આ સ્વરૂપ શેનું છે, આપણને ખબર જ ન પડે કે દર્શન દેજો. ઠાકોરજીનું મંદિર ખુલ્લું, હે પ્રભુ મને દર્શન દેજો. પ્રભુ કહે છે હું થાવ બેઠો છું, મારી પાસે દર્શન માગે, તો તમે આ સ્વરૂપને સમજો છો. આપણે એવા ઘણા કીર્તન બોલે, તુમ દર્શન કી પ્યાસી અખિયા, તુમ દર્શન કી પ્યાસી, પલ્સ કલ્પ લાગે મોરી સજની, રહેત સદા ઉદાસી. ભગવાનની મોરે એવું પદ બોલાય? ઠાકોરજી હા બેઠા છે ને તેમ પદી બોલો, પીવું દર્શન કી પ્યાસી અખિયા, પીવું દર્શન કી અખિયા. આખ્યું તો પાસી જ નથી, હા બેરા બિરાજ હશે. એટલે ભગવાનની સામે કયું પદ બોલવું ને એ જ્ઞાન હોય ને ઠાકોરજીને તો ખબર પડે. એટલે ભગવત ભગવાનની આજ્ઞા લઈને પદ બોલાય, કે ભક્તિ પધારે દેજો વાલાજી, મારા ભક્તિ પધારે દેજો, આવા પદ બોલાય. મુખડું જોઈ મન મોયું વાલમજીનું મુખડું જોઈ મન, તુમ હો દીન દયાલ, તુમ હો પરમા કૃપા. લીલાત્મક ભાવના દર્શનના પદ જે છે એ લીલાત્મક ભાવના પદ ઠાકોરજી સાનિધ્યમાં બોલવામાં આવે છે. અને અનુસરમાં જે પદ છે એ તમારા મન શરીર ઉપરથી બોલો, પોતાના આપણે દાખલા તરીકે મૂર્ખ કહ્યું તું મન માનને, તું આમાં કોણ સગું છે તારું, તને વારે વારે શું વારું, એવા પદ બોલે અનુસરમાં. કારણ કે ગોપાલલાલ એટલી બધી ગોપેન્દ્રજી, હમણાં મેં પદનું તમને કીધું એ ગાદી તકી ગોપેન્દ્ર બિરાજે, એ વખતે ગોપેન્દ્રજી અનુસરમાં નહોતા ગયા, વાંસો સાયાનો સાયમાં પધારેલા અને સીધા બેઠકમાં સીધો વસનામૃત શરૂ કરી દીધું એ પદ પછી. એટલે જે જે પદની રચના છે, આ વખતે મોર ચંદ્રિકાનો મુગટ ધારણ કરી મોર, આ વખતે પછી માનલીલાનો પ્રસંગ આવે છે બરસાનાની અંદર, મહાપ્રભુજીની બેઠક છે. એના પગથિયાનાથી પગથિયા તેમ શોણ તો ગ્યાવરવન કહેવાય, ગ્યાવરવન કહેવામાં આવે છે. ના યમુનાજી નથી પધારેલા, યમુનાજીના વ્યાતારેથી યમુનાજી અહીં બિરાજા છે. તો કીર્તનમાં તો આવ્યું કે ગ્યાવરવન સાયલા ગંભીરે ઘેરા, સુંદરિયા સટકાળા પહેર્યા ને લેર્યા. હવે આ પદ કેમ આવ્યું? ગ્યાવરવન સાયલા તો યમુનાજીમાં નિકુંજમાં તો યમુનાજી બે જ સસ્તા હતા, સણિયા સોળેનો શિંગાર સસ્તા હતા નિકુંજની અંદર. એટલે આપણે નેવેડાનો ભાવ છે લાલ, જારીજી ઉપર તમે જોયું લાલ જ વસ્ત્ર આવશે, નેવડો ધરીવે ને જારીજીમાં તો મુખ્ય જે મંદિરને ઘર સેવાવાળા લાલ વસ્ત્ર રાખે ઉપર. કારણ કે યમુનાજી સાવ સુહાગણ સ્વરૂપ છે, અખંડ સૌભાગ્ય સ્વરૂપ છે. એનો સુહાગણ સુહાગ ઓલો નથી થયેલો, કારણ કે યમુનાજી ગોલોકધામમાં સૌભાગ્યનું સ્વરૂપ છે, વર્તમાનમાં બિરાજે છે. આ વખતે માનલીલા પ્રસંગ માટે સામનેજી એમ કીધું, જો માન દાન
આ બધા જે અખિયલ આ બધા જે અંગો છે ને એ રાસના અંગો બરાબર સમજો તમે. માન લીલા, દાન લીલા, ખેલ આ બધા રાસના અંગો છે, કારણ કે નિત્ય રાસ ઠાકોરજી કરે છે. ઘણા વખત આપણે જે ઘરે આપણે કીર્તન હોય તો આપણે સોમક પ્રગટાવવું પડે 100% વાત છે, પણ મા મંડપમાં સોમક પ્રગટાવવાની જરૂર નથી દાઢી લેમ, કારણ ઠાકોરજી નિત્ય રાસ ખેલે છે, રાસ માટે જ પધાર્યા છે. સમજ્યા ઠાકોર? નિત્ય રાસ, રાસનું સ્વરૂપ સુખ દેવા માટે ઠાકોરજી આપણને બોલાવ્યા છે. જ્યારે જ્યારે ભગવાનને રાસ ખેલો હોય ને તો ભગવાન પોતે પોતાના ભગવાન પંચ ભગવતી દ્વારા પ્રેરણા દ્વારા રાસ ખેલે. મા મંડપ કરવો હોય ને તો એ ન થાય, પણ ઠાકોરજીની ઈચ્છા હોય ને તો મંડપ તમારા ઘરે બિરાજે રાસનું સુખ આપવા માટે. મા મંડપ છે, રાસનું સ્વરૂપ છે. બહુ પ્રણાલિકા ગોપેન્દ્રજી સારી કરી ગોપાલલાલજી. આ વખતે માન લીલા થાય, તું માન ધર. કૃષ્ણ ભગવાન કે તમે માન કરો તો તું પહેલું ધર. સામનેજી પહેલો રિહાણા, રિસાણા એટલે ભગવાન તો ગલટી બલટી કરીને મેલવી દીધા, વાળ સ્વરૂપ હતું. હાવ દ્વાપરયુગની લીલાની વાત એ માટે કરું છું કે યમુનાજીના સ્વરૂપ સમજાવવા માટે હું કરું છું, કારણ કે આપણા પ્રાણપિતા તો ગોપેન્દ્રજી જ છે, આપણો સુહાગ તો ગોપેન્દ્રજી જ છે, અને આપણે સેવક શ્રી ગોપાલલાલજીના શ્રી એના એ દ્વારા જ આપણો ઉદ્ધાર થાય છે. એટલે જ કીધું શ્રી કૃષ્ણ શરણ મામા કહેતા અમને લાગે લાજ, શ્રી ગોપેન્દ્ર વર શરણ શરણ રાખવું છે. આ પધાર્યા અને યમુનાષ્ટકની રચના કરી, યમુનાષ્ટક પૂરું કર્યું. વલ્લભભાઈ 8 ઐશ્વર્ય બધા વૈષ્ણવને યમુનાજીને આખું જીવન ચરિત્ર કીધું. ગોલોકધામથી પૃથ્વી ઉપર આવ્યા, તમે સ્વરૂપ તમારું કેવું કેવું છે, તમે જીવને શું કર્યો, પયપાન કરાવ્યું, આ બધું જ કર્યું. કીર્તન બોલવાના છે આપણે, પહેલાં મને કહેજો પૂરું કરવું પાછું. આ મારાથી ગોપાલલાલ સમજાવ્યું નથી એટલે કહું. હા તો 10 મિનિટમાં 15 મિનિટ ખમો તમે ને. હે વલ્લભ, એ જીવને હું જાઉં ઠાકોરજી પર પધરાવીને જવાબદારી મારી. શ્રાવણ સુદ 11 છે ત્યાં બિરાજા ભાગવત રચ્યું. રાત્રે સૂતા હતા, સેન પડતું નહોતું વલ્લભને, અને ગોકળચંદ્રમાં પ્રગટ થયા અને મુદ્રાષ્ટકની રચના કરી. એ પૂર્ણ થયું અને ભગવાનને માટે આજે માળા આપેલી હતી. કોને? યમુનાજીએ વિશ્રામ ઘાટ આજે માળા પોતાના દેવી જીવોનો હૃદયરૂપી માળા હતી કમળની, આ વખતે પહેરાવી અને ઠાકોરજીને પહેરાવ્યું કે હે આ બધા જીવોને હવે તમે બ્રહ્મ સંબંધ થઈ ગયું, આ બધાને જીવોને તમે શરણે લઈ લો. કે એટલે કીધું કે ભોલી જાત પ્રિય શુદ્ધ કરી લેત એ યમુને. આ વખતે પૂર્ણ કર્યું. ત્યાંથી પછી ગોપાલલાલનું પ્રાગટ થયું અને ગોપાલલાલ એટલી બધી પોતાના જીવો માટે કૃપા કરી, કારણ કે બધે 16 પ્રદેશ કર્યા અને 16 પ્રદેશ કરીને બધા દેવું જ આખો સૌરાઠખંડમાં જે વચન આપેલો બધા જીવો સૌરાઠખંડમાં પધારો, પ્રજની અંદર. આ સૌરાઠ એટલે પ્રજની અંદર બધા જીવો પધાર્યા અને બધા જ ગામડામાં જય જય ગામે ગામે પ્રદેશ કરી અને પોતાના વચનામૃત દ્વારા એટલે કીધું ભક્ત તણે કારણ હિત પ્રકટ્યા આનંદ કંદ દયાળ દૈવી સૃષ્ટિ અનુગ્રહ હેસો અનુગ્રહ હેસુ કરવા નીકળ. પ્રેમથી ગામડે ગામડે ગયા દેવી જીવ ને ઉદ્ધાર કરવા માટે, દેવી જીવ સૃષ્ટિ કરે અનુગ્રહ હેતુ અનુગ્રહ કરવા માટે પકડવા, અનુગ્રહ એટલે અનુગ્રહ પકડવા માટે, અનુગ્રહ હેતુ કરવા નિકટ સંભાળ. શ્રી વ્રજ સંદ સુસંદન લઈને મુખ નયણા અમૃત બપુ ધારી, કારણ કે પુષ્ટિ માર્ગના જીવોને માટે ગોપાલાલ પ્રદેશ પધાર્યા અને સેવા માટે જ તેઓ, કારણ કે દેવી જીવો છે અને હું સેવાનો ભાર એ માટે આપ્યું છે કે તસ્માય જીવો પુષ્ટિ માર્ગ ભિનય અને સંશય ભગવત સ્વરૂપ સેવા અર્થે તત સૃષ્ટિ નાન્ય અર્થ નાન્ય અર્થે આ સૃષ્ટિ જે હું રોજ મારા દેવી જીવો છે ને મારી સેવા માટે હશે, કારણ કે સાનિધ્યમાં પ્રાપ્ત કરવા માટે છે, સારૂક્ય પ્રાપ્ત કરવા માટે છે અને સારૂજ્ય પ્રાપ્ત કરવા માટે છે અને સાલુક્ય પ્રાપ્ત કરવા માટે છે. અમારા જીવો 4 પ્રકારની આપણે પ્રાપ્તિ ઠાકોરજી આપ્યા છે. તો પહેલી પ્રાપ્તિ કઈ આપે? ઊંચામાંઊંચી સેવા તસ્મા જીવો પુષ્ટિ માર્ગ. પણ તમને પ્રાપ્તિ ક્યારે થાય કે અન્યાશ્રય ન કરો. આવું ગોપાલાલે સમજાવ્યું કે અનશ્ય ભજન તત્ર ગમન મેવશ, અનશ્ય ભજન અન્યનું ભજન, સવતો સામે, સવ એટલે સામે ચાલીને, સવતો ગમન, ગમન એટલે હાલવું, સવતો સવ એટલે પોતે ગમન, સવતો ગમન મેવ પ્રાર્થના કાર્ય, પ્રાર્થના કરવી, પ્રાર્થના કાર્ય માત્રણ્ય વિભર્જતમ છે. આ ઠાકોરજી રીઝે નહીં તમારે અન્યનું ભજન કરવું હોય તો. એટલે અન્યાશ્રયથી મુક્ત કરાવ્યા, અણસમર્પણથી મુક્ત કરાવ્યા ઠાકોરજીએ, અને માળા વગર ડગલું નહીં ભરવું એ પણ તમને આપ્યું, અને યમરાજાને યમુનાજી ભાઈ બહેનથી બંધાણા કે તારા જીવને લેવા નહીં આવું. એટલે રામાયણમાં તુલસીદાસે 6ઠી સોપાઈમાં કીધું જમગન મોહર મચી જગ જમુના. તુલસીદાસ કહે છે કે જો આ જગતની અંદર
जमा जमराजा नो जमा गन मुहर मसी मुह एटले मुखारविंद मुह मोढो जो यमराजा नो मुह काळु करवा वाला जगत माते के यमुनाजी छे कारण के आ जीवो जाय छे अन आठमा सातमा श्लोक मामा समझावे छे के ममा स्तुत संड्रेतो तनो नत्व मेतावता आ देव यो जाय त्यारे यमुनाजी ने सखी द्वारा आ जीव ने गोलोक मा पुण स्थापित थाय छे समझाते पीछे अपने जय गोपाल बोला करते हो पीछे ठाकुर समझाशु पर आ कीर्तन कीर्तन उतावल करे बोलो श्री गोपाल लाल की जय श्री गोपेन्द्र लाल की जय श्री जमनेश महाप्रभु की जय श्री लाल जी महाराज की जय श्री यमुना महाराणी की जय आज बोलो ठाकुर जी ने कृपा थी भगवत भक्तों ने प्रेरणा थी आम घनी भूल थो तो क्षमा करी आपनो दास जाने क्षमा करवा विनंती बोलो श्री गोपाल आए पिया गो Oh,
पार्वती पति मेरे और सबाना अनार। हाँ सकल धराम करम की विद है हमें नहीं पहचान। सकल धराम करम की विद है हमें नहीं पहचान। कुसान पिया मेरे सकल परम गुण जान। कह जाने वेद बापरो सकल परम गुण जान पिया। ब्रह्मा से नारद मुनि नारद कर गान। ब्रह्मा जे नारद मुनि नारद कर नारद मुनि नारद करत है गान। ब्रह्मा जे चारद मुनि नारद करत है गान। पिया मेरे सकल परम गुण जान। हरिये दास गो पेद हरिये दास गो पेद अखिलानंद पाए तजी सबे कुल का पिया सकल परम गुण जान। सकल परम गुण जान पिया मेरे सकल परम गुण जान पिया मेरे सकल परम गुण जान पिया मेरे सकल परमा।